આખા વ્યાજની પ્રશ્નો છે અને વ્યાજની માંગણીઓ છે, અને આ માંગણીઓ એવી કોઈ નથી કે જે અગાઉના સમયમાં મળેલી નહોતી. ગૌસરની જમીનો હોય, માલધારી વસાહતોના પ્રશ્ન હોય, પહેલા માલધારી વસાહતો આપવામાં પણ આવેલી હતી, અને ગોપાલકને મતદાર મંડળીઓમાં મતદાર અધિકારનો પણ જેમણે મત બેસી લીધો છે એ બધો હતો જ. એટલે અમારી એવી માંગણી છે કે આ વ્યવસ્થિત અને કોઈ નિયમને બાંધછોડ કર્યા વગરના જે પ્રશ્નો છે, જે પેન્ડિંગ પ્રશ્નો છે અને અગાઉ પણ થઈ શક્યા છે, એટલે એવી કોઈ જીઆરમાં નડે એવું નથી. એટલા માટે અમારી માંગણી છે. અમારી એવી કોઈ માંગણી નથી કે જેનાથી ન થઈ શકે. અમારી માંગણીઓ એવી જ છે કે જે સત્વરે એ પણ જો જાગૃતતા રાખે તો તવરીત ઉકલી શકે એમ છે. આજના દિવસનો તમારો આયોજનનો આ કાર્યક્રમ છે, એ વિશે આખો દિવસમાં બીજા કોઈ કાર્યક્રમો કઈ કરવાના એવું કઈ આયોજન કરું? ના, હજી અમારે ગુજરાત માલધારી સમાજમાંથી કોઈ એવો આદેશ કે અમારે કોઈ અપીલ આવી નથી. અને જ્યારે જ્યારે પણ માનો કે રાતે 12 વાગે પણ અમારા ગુજરાતી માલધારી સમાજનો ગુજરાતમાંથી અમારા આગેવાનોનો કોઈ પણ આદેશ આવશે તો લીલિયા તાલુકાના આહીર ભરવાડ અને રબારી સમાજ, સારણ સમાજ તમામ રાત્રે 2 વાગે અમારો ગુજરાતનો માલધારી સમાજના આગેવાન કે અમારા કડીરામ બાપુ હોય, દુધરેજ હોય, વડવાળા હોય કે ગોવાળિયાળી હોય, કોઈ પણ અમારા ધર્મગુરુ અમને આદેશ કરશે ત્યારે અમે રાત્રે 12 વાગે પણ આંદોલન કરવા તૈયાર છીએ.